स्वागतम सर्वत्र ज्ञानममा हूँ कल्पेश चोटलिया आपनु स्वागत करू छु। प्रस्तुत छे जवाहर नवोदय विद्यालय माटे भाषा कसोटी वर्ष 1994 विभाग 3 भाषा कसोटी फकरो 1। विद्यार्थी मित्रों फकरो 1 छे ते आ रीते पूछाई गयेलो छे, आपणे हवे तेने समझिए। एक दिवस बे बकरी जंगल मां फरी रही हती। ते घास खावा लागी त्यारे एक सिंह त्यां आव्यो। बकरी भयभीत न थई अने सिंहनी सामे लड़वा तैयार थई गई। अहीं बे बकरी जंगल मां फरी रही हती अने घास खावा लागी त्यारे एक सिंह त्यां आव्यो। बकरी भयभीत न थई અને સિંહની સામે લડવા તૈયાર થઈ ગઈ। ભયભીત ન થઈ ગઈ એટલે ડરી નથી ગઈ, બી નથી ગઈ સિંહથી, એ સિંહની સામે લડવા તૈયાર થઈ ગઈ। આ જોઈને, આ એટલે બકરીની હિંમત જોઈ કે સિંહની સામે લડવા તૈયાર થઈ ગઈ, આ જોઈને સિંહ બેસી ગયો અને તે બોલ્યો। તે એટલે સિંહ બોલ્યો, હે નાની બકરી, ડર નહીં, હું તને હમણાં નહીં ખાવું। જો તું મને 3 સત્ય વાતો કહી દે તો હું તને ક્ષમા કરી દઈશ। હવે સિંહ બેસી ગયો અને પછી બકરીને કહે છે, એ નાની બકરી, ડર નહીં, હું તને હમણાં નહીં ખાવ। ક્યારે નહીં ખાવ? જો તું મને, તારે મને 3 સત્ય વાક્ય કહેવાના, સત્ય એટલે સાચા વાક્ય કહે, વાત કહે, તો હું તને ક્ષમા કરી દઈશ, માફ કરી દઈશ। બકરીએ જલ્દીથી વિચાર્યું અને કહ્યું, ધન્યવાદ મહોદય, મહોદય એટલે મહાનુભાવ, હું પ્રયત્ન કરીશ। અને બકરીએ ઉત્તર આપવાનું શરૂ કરે છે, પહેલી સત્ય વાત એ છે કે જો હું પાછી ફરીને મારા મિત્રને બતાવું કે મને એક સિંહ મળ્યો હતો, તેણે મને ખાધી નથી, તો તેઓ મારો વિશ્વાસ નહીં કરે। બકરી પહેલું સત્ય વાક્ય જણાવવા પ્રયત્ન કરે છે સિંહને કે હું જીવતી જાઉં અને પછી મારા મિત્રને કહું કે મને એક સિંહ મળ્યો હતો પણ સિંહે મને ખાધી નથી, તો આ વાત છે એ મારા મિત્રો છે જી, એ મારો વિશ્વાસ નહીં કરે। બિલકુલ સાચું છે, સિંહે કહ્યું, એટલે સિંહ કહે તારી વાત સાચી છે। બીજી સત્ય વાત એ છે, જો તમે પાછા જઈ અને તમારા મિત્રને કહેશો કે તમને એક બકરી મળી હતી અને તમે તેને ન ખાધી, તેઓ તમારો વિશ્વાસ નહીં કરે। એટલે બકરી બીજી વાત કરે છે, સિંહને કહે છે કે તમે પાછા જતા રહેશો અને તમારા મિત્રને કહો, એમ કહેશો કે મને આજે એક બકરી મળી હતી પણ મેં એને ખાધી નથી, તો તમારા મિત્રો છે એ તમારો વિશ્વાસ નહીં કરે। તું ખરેખર સાચું બોલી છે, સિંહે કહ્યું, એટલે સિંહે કહ્યું કે ખરેખર તું જે વાક્ય બોલી પણ સાચું જ છે મહોદય। ત્રીજું સત્ય એ છે કે તમે અહીંયા બેસીને ધ્યાનપૂર્વક મારી વાતો સાંભળી રહ્યા છો, તેનો મતલબ એ છે કે તમે ખરેખર ભૂખ્યા નથી। બકરી ત્રીજું વાક્ય કહે છે કે તમે અહીંયા, તમે એટલે સિંહને કહે છે કે તમે અહીંયા બેસીને ધ્યાનપૂર્વક મારી વાતો સાંભળી રહ્યા છો, એનો અર્થ, એનો મતલબ એવો થાય છે કે તમે ખરેખર ભૂખ્યા નથી, નહીતર જો સિંહ ભૂખ્યો હોય તો સામે જે પ્રાણી આવ્યું હોય એનું મૃત્યુ પમાડી દે અને તેને ખાઈ જાય। તું ફરી સાચું બોલી રહી છે, સિંહે કહ્યું, એટલે આ ત્રીજું વિધાન પણ બકરી સાચું બોલતી હતી। પરંતુ તેના પહેલા કે હું મારો વિચાર બદલું, તું અહીંયાથી ભાગી જા, બીજી વખત હું તને માફ નહીં કરું, ફરીથી પકડવાનો હું તમને મોકો નહીં આપું, ભાગતી બકરીએ કહ્યું। આ ચોથું સત્ય છે। હવે સિંહ, પછી સિંહ બકરીને કહે છે, પરંતુ તેના પહેલા કે હું મારો વિચાર બદલું, તું અહીંયાથી ભાગી જા, કારણ કે જો સિંહનો વિચાર બદલે તો બકરીને મારી નાખશે, એટલે બકરીને કહે છે કે તું અહીંથી ભાગી જા। પછી બકરી જાતી જાતી કહેતી જાય છે કે બીજી વખત હું, સોરી,
ભાગીદાર, નહીં તો હું તને અહીંયા માફ નહીં કરું. નહીં તો એટલે એનો અર્થ એવો થાય છે કે સિંહ કહે છે કે તને ખાઈ જઈશ નહીં તર. બકરી જયારે જાય છે ત્યારે બોલતી જાય છે, ફરીથી પકડવાનો હું તમને મોકો નહીં આપું. ભાગતી બકરીએ આ ચોથું સત્ય કહ્યું, કારણ કે જો બકરી પકડાઈ જાય તો પાછું બકરીનું મૃત્યુ થાય, એટલે હું તમારા હાથમાં આવવાની નથી એમ કહે છે. હવે પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર એક, આ જોઈને સિંહ બેસી ગયો. અહીંયા આ શબ્દનો અર્થ એ છે કે બકરી એ લડવા માટે તૈયાર હતી, બી ઘાસ ખાઈ રહી હતી, સી જંગલમાં ફરી રહી હતી, ડી બિલકુલ એકલી હતી. બકરી ભયભીત ન થઈ અને સિંહની સામે લડવા તૈયાર થઈ. આ જોઈને સિંહ બેસી ગયો. આ જોઈને એટલે બકરી છે એ સિંહની સામે લડવા તૈયાર થઈ ગઈ હતી. એટલે આ વિધાનને આધારે આપણે ઉત્તર પસંદ કરીએ તો લાગુ પડે છે એ લડવા માટે તૈયાર હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે, ત્રીજું સત્ય હતું કે. બકરીએ ત્રીજું સત્ય વાક્ય કયું કહ્યું એમ એ અર્થમાં છે પ્રશ્ન. એ બકરીના મિત્રો એનો વિશ્વાસ નહીં કરે, બી બકરી ભૂખી હતી, સી સિંહ ગુસ્સામાં હતો, અને ડી સિંહ ભૂખ્યો ન હતો. બકરી કહે છે કે મહોદય, ત્રીજું સત્ય એ છે કે તમે અહીંયા બેસીને ધ્યાનપૂર્વક મારી વાત સાંભળી રહ્યા છો, તેનો મતલબ કે તમે ખરેખર ભૂખ્યા નથી. એટલે ઉત્તર આપણે શોધીએ તો લાગુ પડે છે ડી સિંહ ભૂખ્યો ન હતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ, હું તને માફ નહીં કરું, તેનો અર્થ થાય છે કે હું તને એ મારી નાખીશ, બી છોડી દઈશ, સી માફ કરી દઈશ, અને ડી પગાડી દઈશ. અહીંયા આવે છે વાત, હું મારો વિચાર બદલું, તું અહીંથી ભાગી જા, બીજી વખત હું તને માફ નહીં કરું. નહીંતર શું થશે? તો નહીંતર સિંહ છે એ બકરીને મારી નાખશે. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે એ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર, તેવો ફરી મોકો નહીં મળે. તે વાક્યનો આશય છે કે. એ બકરી જંગલમાં નહીં ફરે, બી બકરી ફરી સિંહને મોકો નહીં આપે, સી ફરી સિંહ બકરીને નહીં ખાય, અને ડી સિંહ ફરી બકરીની વાત નહીં સાંભળે. અહીંયા એવી વાત આવે છે ફકરામાં, ફરીથી પકડવાનો હું તમને મોકો નહીં આપું, ભાગતી બકરીએ કહ્યું. આ ચોથું સત્ય છે. આની નજીકનો ઉત્તર આપણે શોધીએ તો તે લાગુ પડે છે બી બકરી ફરી સિંહને મોકો નહીં આપે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ, આ વાર્તામાં બકરી એ તરવરાટ વાળી અને ધીરજવાન હતી, બી બહાદુર અને મૂર્ખ હતી, સી બુદ્ધિશાળી અને ભૂખી હતી, ડી ચાલાક અને લુચ્ચી હતી. ફકરામાં આવે છે, સિંહ ત્યાં આવ્યો, બકરી ભયભીત ન થઈ અને સિંહની સામે લડવા તૈયાર થઈ ગઈ. આ જોઈને સિંહ બેસી ગયો. તો અહીંયા આ વિધાનને આધારે ખબર પડે કે પ્રશ્નનો ઉત્તર એ લાગુ પડશે કે બકરી તરવરાટ વાળી અને ધીરજવાન હતી. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.